થાય છે. આગળ હવે વાત કરીશું સમગ્ર રાજ્યભરમાં ખાનગી શાળાઓ દ્વારા જે ફી નિયમન કાયદાને ખુલ્લેઆમ તેની ધજ્જિયા ઉડાવવામાં આવી છે. નજર કરીશું હવે તેના સમાચારો પર. એક તરફ રાજ્ય સરકાર ફી નિયમનના કાયદાને ચાલુ વર્ષથી જ અમલી બનાવવા જઈ રહી છે, બીજી તરફ અમદાવાદની સીબીએસઈ શાળાઓ સરેઆમ સરકારના નિયમોની ધજ્જિયા ઉડાવી રહી છે. સીબીએસઈ શાળાઓ દ્વારા 2018-19 એટલે કે આવતા વર્ષના શૈક્ષણિક સત્ર માટે વધારા સાથેની ફી પણ જાહેર કરી દીધી છે. અમદાવાદની ઉદગમ સ્કૂલ, એશિયા સ્કૂલ, ડીપીએસ સ્કૂલ આ ત્રણ શાળાઓએ વિદ્યાર્થીઓની ફીમાં 28,000 રૂપિયાથી 41,000 રૂપિયા સુધીનો વધારો વાર્ષિક જાહેર કર્યો છે. ત્યારે સરકારનો કાયદો સીબીએસઈ શાળાઓ માટે માત્ર કાગળ પર જ રહેશે કે પછી તેની સામે કોઈ કાર્યવાહી પણ થશે તે એક મહત્વનો સવાલ છે. તો સીબીએસઈ શાળાઓ એક તરફ તોતિંગ વધારો કરી રહી છે, ત્યારે શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ પ્રેસ કોન્ફરન્સ યોજીને વાલીઓ અને શાળા સંચાલકોને અપીલ કરી. તેમણે કહ્યું કે હાઈકોર્ટે 17 જાન્યુઆરી સુધીનો સમય જ્યારે આપ્યો છે તો વાલીઓ અને શાળા સંચાલકોએ ધીરજ રાખવી જોઈએ. શિક્ષણના વેપારીકરણને ડામવા માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે તેવો દાવો પણ ચુડાસમાએ કર્યો હતો. વાલીઓ થોડી ધીરજ રાખે અને સંચાલકો ઉતાવળ ના કરે. સંચાલકો માત્ર ને માત્ર નફા નુકસાનથી જ ના વિચાર્યા. હું વારંવાર કહી ગયો છું કે આ ધંધો નથી, આપણે વ્યાપારીકરણને અટકાવવું છે અને વ્યાપારીકરણ અટકાવવા માટે રાજ્ય સરકારે લીધેલા પગલાં ઉપર નામદાર હાઈકોર્ટે જ્યારે મહોર મારી છે, સમર્થન આપ્યું છે, એવા સંજોગોની અંદર ખોટી ઉતાવળ ના કરે, ખોટું પ્રેશર ના કરે. અને હવે 17 તારીખ અને સુપ્રીમ કોર્ટમાં પણ જ્યારે કેવિયટ અને તમારી પિટિશન બંને દાખલ થયું ત્યારે આપણે એટલી રાહ જોવી જોઈએ. આવી છે કે હવે 17 તારીખે જ્યારે ચુકાદો થવાનો છે, એક તરફ સુપ્રીમ કોર્ટમાં કેવિયટ પણ દાખલ કરી દેવાય છે, તો અત્યારે ઉતાવળ કરવામાં ના આવે. વાલીઓ અને શાળા સંચાલકો બંનેને ધીરજ ધરવા માટે જણાવવામાં આવ્યું. બીજી તરફ આજે શાળા સંચાલકો, ખાનગી શાળા સંચાલકોનું ફેડરેશન છે, તેઓ પણ સુપ્રીમ કોર્ટમાં પહોંચી ગયા છે. તેમણે પણ ગુજરાત હાઈકોર્ટના ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે અને આ બધી પ્રોસેસની પહેલાં જ રાજ્ય સરકારે જ્યારે સુપ્રીમ કોર્ટમાં કેવિયટ પણ દાખલ કરી છે એટલે હવે સમગ્ર બોલ જે છે તે અત્યારે સુપ્રીમ કોર્ટના પીચ પર પડ્યો છે અને હવે સુપ્રીમ કોર્ટ નક્કી કરશે કે આ સમગ્ર મામલે શું કરવું. આ વિશે વધુ વાતચીત કરવા જોડાઈ રહ્યા છે સંવાદદાતા સંજય ટાંક, તેમની સાથે વાત કરીશું. સંજય, ખાસે જણાવો કે જે રીતે આ સમગ્ર અત્યારે હવે સુપ્રીમ કોર્ટ સુધી હવે આ મામલો પહોંચી ગયો છે, રાજ્ય સરકારે પહેલા જ કેવિયટ દાખલ કરી હતી, ત્યારે હવે સુપ્રીમ કોર્ટની જો વાત કરીએ ત્યાં ખાનગી શાળાઓનું ફેડરેશન પણ પહોંચી ગયું છે. બિલકુલ યસ, જે પ્રકારે ફી નિયમનનો જે કાયદો જે સરકારે બનાવ્યો હતો અને વટહુકમ જે બહાર પાડ્યો હતો અને ત્યારબાદ જે લાંબી લડાઈ ચાલી અને આખરે હાઈકોર્ટે જે ચુકાદો આપ્યો કે જે સરકારનો જે ફીનો જે કાયદો બનાવ્યો હતો તેને યથાવત રાખ્યો. જોકે સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલનું જે એક ફેડરેશન જે છે કે જે હવે સુપ્રીમ કોર્ટમાં આજે હાઈકોર્ટના ચુકાદાને પડકાર્યો છે અને સેલ્ફ ફાઇનાન્સ જે સ્કૂલો જે છે કે તેઓએ પોતાના જે અલગ અલગ મુદ્દાઓ જે છે કે જે બે ગુજરાતમાં બે બોર્ડ ચાલી રહ્યા છે, ગુજરાત શિક્ષણ બોર્ડ અને એક સીબીએસઈ, તો તેને લઈને તેઓએ જે અલગ અલગ મુદ્દાઓ રજૂ કર્યા છે સુપ્રીમમાં અને તેઓની જે આ ફીને મામલે કે ફી વધારવા માટે તેઓ સુપ્રીમમાં ગયા છે. અને બીજી તરફ જે સરકાર જે છે કે તેઓ એ જે આ સ્કૂલના જે સંચાલકો જે સુપ્રીમમાં જાય તે પહેલાં કેવિયટ દાખલ કરી છે. વાલીઓ અને વાલી મંડળના અગ્રણીઓ આપણી સાથે છે, શું કહેશો? ખાસ કરીને સેલ્ફ ફાઇનાન્સ જે સ્કૂલો જે છે પોતાની મનમાલી ચલાવી રહી છે, ફીઓ વધારી રહી છે અને બીજી તરફ હવે જે સમગ્ર જંગ જે છે તે સુપ્રીમમાં પહોંચ્યો છે. ચોક્કસ FRCના નિયમ પ્રમાણે શાળાઓ હાઈકોર્ટમાં ગઈ હતી અને હાઈકોર્ટે સ્ટે ના આપ્યો અને બંધારણીય હક ગણાવ્યો અને હવે જે ફી વધારી છે, કાલે જે ફી વધારી 25-35% કોર્ટ ઓફ કન્ડેમ કહેવાય, ખરેખર આ એક પોલીસ કેસ કહેવાય, કારણ કે સરકારના નિયમ વિરુદ્ધમાં
આ કાયદો એમણે કરી અને કાયદાને ગોળીને પી ગયા. સરકારને બાનમાં લેવાની આ ટ્રાય કર્યો છે, શિક્ષણ ખાતાને બાનમાં લેવાનો આ ટ્રાય કર્યો છે, અને આ સરકારથી ઉપરવટ જઈ અને શાળાઓએ જે ફી વધારવાની વાત કરે છે, એટલે આનો અર્થ એ થયો કે આ લોકોને શિક્ષણ આપવું જ નથી. ફક્ત ને ફક્ત આ શિક્ષણને વ્યવસાય બનાવવો છે, રૂપિયા કમાવા છે. કારણ કે તમે જુઓ કે સરકાર કાયદો બનાવ્યા પછી આ લોકો હાઈકોર્ટમાં ગયા, તો એમને હાઈકોર્ટમાં જવું હતું તો હાઈકોર્ટમાં ગયા, પણ હાઈકોર્ટમાં સ્ટે ના મળ્યો, સ્ટેના ઉપરવટ થઈને આજે આ ફી વધારી. એટલે હવે વાલી મંડળ આ ચલાવી નહીં લે. આગામી દિવસોમાં અમારી રણનીતિ, કાલે બી અમે ઉદ્ગમ સ્કૂલમાં ગયા હતા, આજે બી બીજી સ્કૂલમાં જઈશું, આખા ગુજરાતભરમાં જેટલા બી પેરેન્ટ એસોસિએશન છે અમારે કોન્ટેક્ટ કરીને રોજ બધી સ્કૂલોમાં હલ્લા બોલ કરીશું. આર્મીએ જે બંધનું એલાન આપેલું છે વાલીઓ દ્વારા, વાલી મંડળ દ્વારા, ચોક્કસ ગુજરાત વાલી મંડળ દ્વારા 12મીએ જે બંધનું એલાન આપ્યું છે, બરોડા, રાજકોટ, સુરત, અમદાવાદ, અમને વેન એસોસિએશન, રિક્ષા એસોસિએશન, એકેડેમિક એસોસિએશન, જે ઇન્સ્ટિટ્યૂટ પ્રાઇવેટ ક્લાસીસો છે એમનો અમને ટેકો છે. સમગ્ર ગુજરાત બંધ રહેશે અને બધા જ વાલીઓ અમને ટેકો આપ્યો છે, સંપૂર્ણ જડબેરે સલાહ, અને વાલીઓએ નક્કી કર્યું છે બાળકને અમે સ્કૂલમાં મોકલીશું જ નહીં. અન્ય વાલી આપણી સાથે છે, શું કહેશો ખાસ કરીને જે પ્રકારે ફી જે સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલો જે સીબીએસઈ શાળાઓ જે વધારી રહી છે અને વાલીઓ જે છે તેમને ક્યાંક ને ક્યાંક લૂંટ થઈ રહી હોય, વાલીઓ પાસેથી જે લૂંટ થઈ રહી હોય તેવું જોવા મળી રહ્યું છે. પહેલાં તો હું ગુજરાત રાજ્યને એક અરજી કરવા માગું છું કે ગુજરાત રાજ્યએ જ્યારે એક એફઆરસી નિયમ ધારી કરીને 15-25-27 સ્લીપ મૂક્યો, એ સંચાલકો એપ્રુવલ ના કરો, એના પછી એ લોકો હાઈકોર્ટમાં ગયા, હાઈકોર્ટે એમની અરજી ખારિજ કરી નાખી, તેમ છતાં જો સંચાલકો ફી વધારે કરી દે તો ગુજરાત રાજ્ય એમના નામે સંચાલકોના વિરુદ્ધમાં પોલીસ ફરિયાદ કરીને એ લોકોને તાત્કાલિક એરેસ્ટ કરીને એ લોકોને કસ્ટડીની પાછળ નાખવા જોઈએ, તો જ આ કાયદો લાગુ પડશે. અને આવનારા સમયની અંદર જો આ ફી ઓછી નહીં કરે તો 12મી અમે સ્કૂલ વાલી મંડળ એસોસિએશને ગુજરાત બંધમાં બધાએ પોતપોતાના છોકરાઓને ક્લાસીસોમાં ક્યાંય પણ કોઈ પણ જગ્યાએ શિક્ષણ માટે મૂકવાના નહીં, અને બંધનું એલાન અમે અને ઘણી બધી સંસ્થાઓ અમને બંધના એલાનમાં ટેકો આપેલો છે. બિલકુલ, જે પ્રકારે જે વાલીઓ કહી રહ્યા છે કે જે પ્રકારે શાળાઓ જે છે સીબીએસઈ શાળાઓ જે પોતાની મનમાં નહીં ચલાવી રહી છે અને જે પ્રકારે ફીનું સ્ટ્રક્ચર જે વધારી દેવાયું છે આવનારા વર્ષ માટે, એટલે ક્યાંક ને ક્યાંક જે કાયદાની એસી તેસી થતી હોય તેવું જોવા મળી રહ્યું છે, અને આ જે શાળાના સંચાલકો જે છે પોતાની મનમાં નહીં ચલાવતા હોય તેવું જોવા મળી રહ્યું છે. જી બિલકુલ, આપનો આભાર આ સમગ્ર માહિતી આપવા બદલ, અમારી સાથે જોડાવા બદલ. તો જે રીતે આપણે જોયું છે, ખાસ અત્યારે વાલી મંડળનો આક્રોશ જોવા મળી રહ્યો છે, સમગ્ર ગુજરાતભરમાં બંધનું એલાન તેમણે 12 તારીખે જાહેર કર્યું છે. હવે સુપ્રીમ કોર્ટમાં